आप कहाँ पे रहते हो अंकल? यहाँ यहीं पे ही रहते हो? पंखा है आपके घर में? आपके घर में भी नहीं है? तो बिना पंखे का इस गर्मी में कैसे रहते हो आप? ऐसा ही रहते, खुला कर देते हवा लगता है। ऐसे खुला कर देते हो रात को? कितने लोग रहते हो आप? दो जन। दो जन रहते हो, ओके। आपका नाम क्या है? कंचन बेन। आपके रूम में है पंखा? नहीं। आपके रूम में भी पंखा नहीं है? तो इस गर्मी में कैसे रहते हो आप? रहना पड़ता है ना, क्या करें। कितने लोग रहते हो आप? पांच जन रहते हो इतनी सी रूम में? अरे बाप रे। दोस्तों अमे लोग अत्यारे सर्वे करवा माटे आव्या छे। एक आ एरियो छे ज्यां घणा बधा झूपड़ाओ छे। अमुक झूपड़ानी अंदर पंखाઓ છે, અમુક ઝૂપડાઓની અંદર પંખા નથી, પણ અમે લોકો ડિસાઈડ કરીએ છીએ કે જેની ઘરે છે તો એને તો આપણે કોઈ દેવાની જરૂર નથી, કોઈ જરૂર નથી, પણ જે માતાઓ બહેનો જે એવી રીતે રહી રહ્યા છે કે જેની ઘરે લાઈટ છે પણ પંખા નથી, તો આપણા ગ્રુપ થકી આજે આ સપોર્ટ કરી રહ્યા છીએ। તો કન્ટિન્યુ આ વિડીયો જોવો અને તમારા ગ્રુપમાં શેર કરજો। આજે એક નવી વિચાર સાથે એક નવી ઉમેદ તમારી ઉપર લઈને આવી રહ્યા છીએ, તો પસંદ આવશે તો શેર કરવાનું ભૂલતા નહીં। બસ થેન્ક યુ સો મચ, પ્રેમ આપજો, સપોર્ટ આપજો, થેન્ક યુ। શું નામ છે દાદી તમારું? સાંકી। સાંકીબેન, હા। અને તમારા પરિવારમાં કોણ કોણ રહે છે? મારા પરિવારમાં એક પોયરો છે મારો, અને મેં છે। બરોબર, તો કેટલા વર્ષથી તમે આ ઝૂંપડપટ્ટી માં રહો છો? ઘણા વર્ષ થઈ ગયા મને, ઘણા વર્ષ। અહીંયા નો બચપન છે મારો। ઓહો, અહીંયા નો તો બચપન છે મારો। ઓકે, તો તમારો દીકરો શું કામ કરે છે? મારો દીકરો બહાર ની ગાડી આવે એ ખાલી કરે, બધું ખાલી કરે। બરોબર, હા, ટેમ્પો ટામ। બરોબર, અને તમે આખો દે અહીંયા જો કોઈ કામ? અહીંયા જ રહે, મેં ભી કામ પર જતી છે। શું કામ કરો છો તમે? મેં આના ગીતાંજલિ માં અનાજ નો ગોડાઉન છે ને, ત્યાં કામ કરે છે। ત્યાં કામ માટે જાઉં? બરોબર, ગૌ ચોકા ભરી। તો અત્યારે દાદી તમારા ઘરની હાલત તો અમે લોકોએ જોઈ હમણાં, કે તમારા ઘરની અંદર આ ગરમી પણ વધી રહી છે તમે જાણો છો, અને આ ગરમીના લીધે તમે રાત્રે વ્યવસ્થિત સૂઈ પણ નહીં શકતા। રાતના લુગડાના પંખા હવા ગાલા લઈને પડી રહી। અચ્છા, એટલે લુગડાથી હવા નાખી આખી રાત પસાર કરો છો? હવે કોને કહેવા જવાનું, પગાર મળે તો એના તારા જેવા આ ભાઈ ને જેવા એવા આપું મેં કરજો, બાકી તો આવી રીતે જ પસાર કરો છો? તો 100,000 માં હું થાય છે એમાં? ના ના, એ તો બરોબર છે દાદી, બટ પહેલાં હું તમને અમારા વિશે જણાવી દઉં। મારું નામ પોપટભાઈ છે, મારી સાથે મુકેશભાઈ પણ છે। અમે લોકો એક ગ્રુપ ચલાવીએ છીએ જેની અંદર અમે જરૂરિયાતમંદ લોકોને મદદ કરીએ છીએ, જે આ સમયમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં રહી રહ્યા છે અને જે મહેનત કરવા માગે છે, પણ આ સમય એવી રીતે અત્યારે ચાલી રહ્યો છે, આપણે બધા જાણીએ છીએ કે જે કામ રોજગારો સાવ બંધ છે, અને ખાસ કરીને આ ગરમીનો સમય પણ વધતો જાય છે ધીરે ધીરે, પણ તમારી હાલાતોને જોઈને તમે કેવી રીતે રાત પસાર કરો છો? તમે કીધું કે રાત્રે મતલબ કપડાથી પવન નાખીને તમે રાતો પસાર કરો છો? રાતે કપડાથી પવન નાખીને ઊંઘે તો ઊંઘ લાગ જાય, તો પછી કરું મચ્છર કાટે તો બડું ભન 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 એમ કરે। ના ના, કાંઈ વાંધો નહીં, તો અમારા ગ્રુપ તરફથી આજ તમને કંઈક એવી મદદ કરવા માગીએ છીએ કે જે તમને હંમેશને માટે કામ લાગશે। બરોબર, તો થોડો સમય આપો અમને, થોડા સમયની અંદર તમને જે અત્યારે ઘરની અંદર પંખો પણ નથી, તો અમારા ગ્રુપ તરફથી તમને એક પંખા રૂપે એક ભેટ આપવામાં આવે છે, અને એ પણ કોઈના સાથ અને સપોર્ટથી, તો થોડા ટાઈમની અંદર હું તમને પાછો મુલાકાત લઉં છું તમારી અને તમારી સાથે વાતચીત કરું છું। બરોબર દાદી? એ આપકા ઘર હે બેનજી? કેટલા ટાઈમ થી આપે રહેતો આપ? હાજી, હા, 10 સાલ 15 સાલ સે 15 સાલ સે 15 સાલ સે રહે રહ્યો, તો આપકે ઘર મે કભી પંખા લગાઈ નહીં? કભી નહીં લગાય, કહાં પંખા હે, અબ લાઇટ લિયે હમ, લાઇટો નહીં થા મેરા પાસ। તો રાત કો આપ કેસે પસાર કરતે હો? મતલબ કા કરે, નહીં હે તો કહાં સે લાયેંગે? ના, વો તો બાત સહી હે, બટ એસી મુસીબતો મે તો સામના કરકે આપ એસે જી રહે હો, ઓર આપકે ઘર મે કોન કોન હે બેનજી? મેરા આદમી હે, મેરા પાસ કો બચ્ચા હે, સબ સાત આદમી હે। तो बच्चे को भी ऐसे ही सुलाते हो आप? तो क्या करेंगे। चलो कोई बात नहीं, हमारी तरफ से आपको एक छोटी सी भेंट हम देना चाहते हैं, ठीक है? तो मुझे थोड़ा समय दीजिए, हमारे पोपटभाई फाउंडेशन की तरफ से हम आपको पंखा देना चाहते हैं, तो जिसकी वजह से आप अच्छे से रात को सो सकोगे और आपके बच्चों को भी अच्छे से नींद आएगी, ठीक है? क्योंकि अभी बीमारियाँ भी बहुत ज़्यादा बढ़ रही है, तो आज हमको थोड़ा समय दीजिए, थोड़े समय में हम आपको फिर से मिलते हैं और आपको एक पंखा एक भेंट के रूप में हम आपको देना चाहते हैं, ठीक है बहन जी? दोस्तों, दरेक लोगों की परिस्थिति तो होती जेवी हो सके, क्योंकि यानी आ परिस्थिति में जीवू बहुत मुश्किल है,
આપણી પાસે દરેક વસ્તુ છે, રહેવા માટે સારું ઘર છે, એસી છે, વ્યવસ્થિત રાત્રે નીંદ પણ આવી જાય છે. પણ એવા લોકોનું પણ વિચારવું જોઈએ કે જે આ સમયમાં 15 વર્ષથી એની ઘરની અંદર પંખો નથી. વિચારી શકો છો કે તે કેવી રીતે એના છોકરાઓને, એના ફેમિલીને કેવી રીતે સર્વાઈવ કરતા હોય છે. આપણી માનવતાને ખાતર એક આવી નાની મદદ પણ એની જિંદગી બદલી શકે છે. તો આ જે મદદ અમને આજે કરી છે એવા હું તમને એનું નામ પણ જણાવવા માગું, એવા રાજેન્દ્રભાઈ કેશવભાઈ પટેલ અને એની વાઇફનું નામ છે જસોદાબેન. રાજેન્દ્રભાઈ આજે આપણી વચ્ચે તો ઉપસ્થિત નથી, એની થોડા દિવસ પહેલાં એનું નિધન થઈ ગયું છે. પણ એના વાઇફના કહેવાથી, એના પરિવારોના કહેવાથી, એના પરિવારના કહેવાથી આજે અમને આ ઉત્તમ કાર્ય કરવા માટે નિમિત્ત બનાવ્યા. તો રાજેન્દ્રભાઈ તમે જે તમારા વિચારોની સાથે જે તમારા પરિવારોને આપ્યા છે, તો હંમેશને માટે આપણી વચ્ચે જીવંત છે. અને આજે કોઈ વ્યક્તિના ઘરની અંદર આવી નાનીમથી ખુશિયા પણ જોઈએ એના ફેમિલી થકી મળી રહી છે. તો થેન્ક યુ જસોદાબેન, તમારા ફેમિલીને આવી જ રીતે તમે સાથ અને સપોર્ટ આપતા રહેજો અને કન્ટિન્યુ આ વિડીયોને જોજો અને તમારા ગ્રુપમાં શેર પણ કરજો. તો બેનજી આપ મુજે થોડા સમય દીજે ઓર આગે હમારા ઓફિસ હૈ વહાં પે આપ આઈએગા ઓર આપકો પંખા આપકો 60 રૂપિયે મિલેગા. ઠીક હૈ, ચલો થેન્ક યુ. શું નામ છે તમારું? છોટેલાલ. છોટેલાલજી, ઓર અહીંયા તમે કેટલા ટાઈમથી રહો છો? 40 સાલ હો ગયા સાહેબ. 40 સાલ સે રહે રહો? હા, વારસ પૂછો. 40 વર્ષ. ઓહો, આપકે ઘર મે ઓર કોન કોન હે? મેરા છોકરા હે, હમ હે.
ये आपके लिए है, ठीक है, छोटी सी भेंट हमारे ग्रुप की तरफ से, इसका सही से इस्तेमाल करिएगा, ठीक है, आशीर्वाद देने का है। चलो कोई बात नहीं दोस्तों, दादी विषे तमने जणावी दो थोड़ूक के आ दादी एज छे के जे सूरत रेलवे स्टेशन पाछे ए घणा टाइम थी पोतानी जिंदगी पसार करता हता अने आजे अहींया खूब सारी रीते ते रही रह्या छे अने भगवाननुं नाम लईने पोतानी जिंदगी अत्यारे पसार करे छे अने केवुं लागे छे तमने अहींया? आराम लागे, मने भगवान मळ्या। बस बस आशीर्वाद आपजो। अरे आशीर्वाद मारा खाली जाय छे? नहीं नहीं नहीं, थैंक यू वेरी मच।